हेलो दोस्तों, एलजी कोचिंग क्लासेस ना ऑनलाइन लेक्चर में आप सबनु हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे धोरण 10 विज्ञान में चेप्टर नंबर 1 रासायणिक प्रक्रियाओं अने समीकरणों में लेक्चर नंबर 4 आपणे जोईशुं। एमां अहींया संतुलित रासायणिक समीकरण विशे आपणे अभ्यास करवानो छे। तो संतुलित रासायणिक समीकरण कोने कहेवाय? तो आपणे अगाउना लेक्चरों में जे प्रक्रियाओं ने बधुं भणी गया એની અંદર આપણે જોયું કે ભાઈ આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયા લખતા હતા, બરાબર, કે ઝીંકની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી, પછી મેગ્નેશિયમના હવામાં આપણે સળગાવી મેગ્નેશિયમની પટ્ટીનું દહન આપણે હવાની અંદર કર્યું, તો એ બધામાં તમે જોયું હશે તો એમાં કંકાલ સમીકરણ ટોપિક આપણે ભણી ગયા હતા। તો એની અંદર એવું હતું કે એમાં સમીકરણ જે હોય એ સંતુલિત હતું નહીં, એટલે સમીકરણ અહીંયા સંતુલિત હોવું જરૂરી છે, તો એનો ટોપિક અહીં આપણે ભણીએ। તો સંતુલિત સમીકરણ કોને કહેવાય? તો જે રાસાયણિક સમીકરણની બંને તરફ, એટલે કે પ્રક્રિયક બાજુ તે અને નિપજ બાજુ તે, બંને તરફ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા, દરેક તત્વના પરમાણુઓની સંખ્યા તથા સમીકરણની બંને તરફના દળ સમાન હોય તો તેવા રાસાયણિક સમીકરણને શું કહેવાય? સંતુલિત સમીકરણ કહેવાય। તેવા રાસાયણિક સમીકરણને શું કહેવાય? સંતુલિત સમીકરણ, બરાબર। ફરીથી સંતુલિત સમીકરણની વ્યાખ્યામાં એ શું કહે છે, આપણને શું સમજાવવા માંગે છે કે જે કઈ પણ રાસાયણિક સમીકરણ છે એની બંને તરફના દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન હોવી જોઈએ। પહેલું તો શું સમાન હોવી જોઈએ? કે બંને બાજુ જે પ્રક્રિયક અને નિપજ બંને બાજુ જે કઈ પણ પરમાણુ રહેલા છે એ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન। બીજું શું સમાન હોવું જોઈએ? તો કે તેના એ બંને તરફના દળ પણ સમાન હોય છે, એટલે પ્રક્રિયક બાજુનું પણ દળ જે હોય એ અને નિપજ બાજુનું દળ જે હોય એ બંને કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ। તો એવું જે રાસાયણિક સમીકરણ હોય તેને શું કહેવાય? સંતુલિત સમીકરણ કહેવાય, બરાબર। તો આપણે સંતુલિત સમીકરણની એક રાસાયણિક પ્રક્રિયા આપણે એક ધ્યાનમાં લઈએ તો ઝીંક એટલે કે જસત, આપણે ઝીંકના જસત તરીકે ઓળખીએ છીએ, બરાબર। તો ઝીંક એટલે કે જસત એની સલ્ફ્યુરિક એસિડ સાથે આપણે પ્રક્રિયા કરીએ, સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 જે આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયેલા છીએ, બરાબર। અને એમાં તમને પ્રયોગશાળામાં જે પ્રક્રિયા થાય છે સલ્ફ્યુરિક એસિડ સાથે, આપણે ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથે જે પ્રક્રિયા કરી હતી એનો આખો એક તમને વિગતવાર આખો પ્રયોગ બતાવ્યો છે, બરાબર। એ જ અહીંયા પ્રક્રિયા લીધી છે કે ઝીંક કૌંસમાં જસત વત્તા સલ્ફ્યુરિક એસિડ, તો આપણને અહીંયા મળે છે ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે। હવે આ જ પ્રક્રિયા આપણે રાસાયણિક સમીકરણ દ્વારા લઈએ તો રાસાયણિક સમીકરણમાં શું છે? ઝીંકના આપણે ઝેડન વડે દર્શાવીએ છીએ, સલ્ફ્યુરિક એસિડના H2SO4 વડે, ઝીંક સલ્ફેટ એટલે ZnSO4 અને હાઇડ્રોજન એટલે H2. આ પ્રક્રિયા કેવી રીતે થઈ? તો ઝીંક એ SO4 સાથે જોડાઈ જશે, બરાબર। તો ઝીંક અને SO4 જોડાઈ જાય એટલે ઝીંક સલ્ફેટ એટલે ZnSO4 અને હાઇડ્રોજન વાયુ અલગ રહે તો H2 શું થાય? છૂટો પડે છે, બરાબર। હવે આ જે સમીકરણ છે રાસાયણિક સમીકરણ એ સંતુલિત છે કે નહીં એ કઈ રીતે ચેક કરાય? તો સંતુલિત છે કે નહીં એ ચેક કરવું હોય તો આપણે પ્રક્રિયકો બાજુના જે તત્વો છે એની સંખ્યા અને નિપજ બાજુના જે તત્વો છે એની સંખ્યા એ દરેક તત્વોની જે સંખ્યા છે આપણે ચેક કરીશું, જો બંને સમાન હોય તો આપણે એમ કહીએ કે પ્રક્રિયા સંતુલિત છે। તો જો અહીંયા આપણે એક કોષ્ટક બનાવી દઈએ, ક્રમ 1 2 3 4 જે તત્વો આવતા હોય, તત્વમાં આપણે પહેલું તત્વ છે ઝીંક એટલે ઝેડન, બરાબર, બીજું છે હાઇડ્રોજન એટલે H, ત્રીજું છે સલ્ફર એટલે S અને ચોથું છે ઓક્સિજન એટલે O, બરાબર। હવે આ જે તત્વો લખ્યા એનું પ્રક્રિયક બાજુ કેટલી સંખ્યા છે એ લખશું, નિપજ બાજુ કેટલી સંખ્યા છે એ લખશું। તો પ્રક્રિયક બાજુ ઝીંક છે તો ઝીંક પ્રક્રિયક બાજુ કેટલા છે? તો કે એને પ્રક્રિયા જે અણુઓની સંખ્યા પરમાણુઓની સંખ્યા કેટલી છે? 1. હાઇડ્રોજન છે તો કે હાઇડ્રોજન કેટલા છે? તો કે 2. સલ્ફર તો સલ્ફર કેટલા છે? તો કે 1. ઓક્સિજન કેટલા છે? અહીંયા 4. તો આ થઈ પ્રક્રિયકોની વાત। પ્રક્રિયકો એટલે શું? ફરીથી આપણે યાદ કરીએ, પ્રક્રિયકો એટલે જે તમે રાસાયણિક પ્રક્રિયા લખેલી હોય એમાં તીરની ડાબી બાજુ જે હોય એને પ્રક્રિયકો કહેવાય અને તીરની જમણી બાજુ હોય એને શું કહેવાય? નિપજો। હવે આ થયા પ્રક્રિયકો બાજુની વાત, બરાબર। હવે નિપજ બાજુ વાત કરીએ તો નિપજમાં પહેલા ઝીંક
जिंक परमाणु संख्या के लिए जिंक अहीं केला छे एक एक आई गया। सल्फर तो सल्फर अहीं केला छे तो के सल्फर अहीं ए अहीं हाइड्रोजन केला छे हाइड्रोजन हाइड्रोजन अहीं बे सल्फर सल्फर अहीं केला छे आपणा निपज बाजू एक અને ઓક્સિજન કેટલા છે તો ઓક્સિજન 4 બરાબર અહીંયા ફરીથી આપણે ધ્યાન રાખશું અહીંયા હાઇડ્રોજન પ્રક્રિયક બાજુ 2 છે નિપજ બાજુ પણ કેટલા છે નિપજ બાજુ 2 બરાબર હવે આ જે રાસાયણિક સમીકરણ છે એની અંદર એમ કહેવાય કે બંને તરફના દરેકે દરેક તત્વના જે પરમાણુઓ છે પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ જે કઈ પરમાણુ આપણને આપેલા છે એટલે પ્રક્રિયક બાજુના પરમાણુ અને નિપજ બાજુના જે પરમાણુ આપેલા છે दरेक दरेक नी संख्या केवी छे एक समान छे सरखी छे आथी आवा जे समीकरण छे एमने कहेवाय समतुलित समीकरण जो जिंक छे तो जिंक नी प्रक्रियक बाजू संख्या केली छे एक तो निपज बाजू केली छे एक हाइड्रोजन छे तेनी प्रक्रियक बाजू संख्या केली छे तो बे निपज बाजू केली छे तो बे सल्फर छे तो सल्फर नी प्रक्रियक बाजू संख्या केली छे एक નિપજ બાજુ કેટલી છે એક ઓક્સિજન છે ઓક્સિજન ની પ્રક્રિયક બાજુ સંખ્યા કેટલી છે ચાર નિપજ ની કેટલી છે ચાર એટલે પ્રક્રિયકો અને નિપજ બાજુ પરમાણુની સંખ્યા જો સમાન હોય તો આપણે એમને કેવી આ પ્રક્રિયા આવી પ્રક્રિયાનો રાસાયણિક પ્રક્રિયાનું શું કહીશું સંતુલિત રાસાયણિક પ્રક્રિયા શું કહે સંતુલિત રાસાયણિક પ્રક્રિયા અને મિત્રો આમાં તમે રાસાયણિક પ્રક્રિયાઓ કરતા હોય એ વખતે પ્રક્રિયાને જે પ્રક્રિયકો અને નિપજોની સંખ્યા સંતુલિત રહે એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ બરાબર આથી આવી જે પ્રક્રિયાઓ છે એને શું કહેવાય સંતુલિત રાસાયણિક પ્રક્રિયાઓ ઓળખવામાં આવે છે હવે એ પછી આવે છે આપણે બીજો ટોપિક આપણે ભણીએ એ છે દ્રવ્ય દ્રવ્યના બીજું નામ કહેવાય છે બીજા નામે કયા નામે ઓળખવામાં આવે છે દળ દ્રવ્ય એનું બીજા નામે કયા નામે ઓળખવામાં આવે છે દળ સંરક્ષણ એનું બીજું નામ છે સંચય સંરક્ષણનું બીજું નામ શું છે સંચય એટલે કે દ્રવ્ય સંરક્ષણનો નિયમ અથવા દળ સંચયનો નિયમ દ્રવ્ય સંચય અથવા દળ સંરક્ષણનો નિયમ આ તમે ઓલરેડી 9મા ધોરણમાં ભણી જ ચૂકેલા છો પણ આપણે ફરીથી અહીંયા એકવાર રિપીટ કરી દઈએ આમાં ટોપિક આખો લઈ લઈએ બરાબર તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ કૌંસમાં દ્રવ્યનું સર્જન થતું નથી દળનું કે દ્રવ્યનું સર્જન ના થાય કે એનો વિનાશ પણ ના થાય તો આવી હવે આપણે દ્રવ્ય કૌંસમાં દળ સંરક્ષણ અથવા સંચયનો નિયમ એટલે કે દ્રવ્ય સંચયનો અથવા દળ સંરક્ષણના નિયમ વિશે અભ્યાસ કરીએ તો એનો નિયમ શું કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ એટલે કે દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો વિનાશ પણ થતો નથી આ દળ સંરક્ષણનો કે દ્રવ્ય સંચયનો નિયમ કહેવાય બરાબર આવો જ નિયમ તમે 9મા ધોરણમાં ભણી ચૂકેલા છો આ જ નિયમ અને ઉર્જા સંરક્ષણનો નિયમ પણ તમે ભણી ચૂકેલા છો ઉર્જા સંરક્ષણનો નિયમ પણ એવો જ કહે છે કે ઉર્જાનો સર્જન થતું નથી ઉર્જાનો વિનાશ થતો નથી પરંતુ તમે એના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એને રૂપાંતર કરી શકો છો આ તો ઉર્જા સંરક્ષણનો નિયમ હવે આ વિનાશ કે સર્જન થતું નથી એનાથી જ આપણે જાણી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં નિપજોમાં રહેલા તત્વોનો કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના દળ જેટલું જ હોવું જોઈએ એટલે શું કહેવા માંગે છે કે નિપજ તમને જે કંઈ પણ મળે છે એ નિપજમાં રહેલા તત્વોનો કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના દળ જેટલું જ હોવું જોઈએ બરાબર એટલે આપણે અહીંયા એક એનું શોર્ટ ફોર્મ યાદ રાખીએ કે નિપજોમાં રહેલા તત્વોનો કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના દળ જેટલું જ હોવું જોઈએ આમ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની જરૂરિયાત રહે છે એટલે પરીક્ષામાં તમને પૂછાય કે રાસાયણિક પ્રક્રિયાને અથવા રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની શા માટે જરૂરિયાત રહે છે તો એનો મેઇન આધાર કોના ઉપર છે દ્રવ્ય સંરક્ષણ અથવા દ્રવ્ય સંચયના નિયમ ઉપર આધારિત છે એ દ્રવ્ય સંચયનો નિયમ શું કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી તેનો વિનાશ થતો નથી આથી આ રાસાયણિક કોઈ પણ પ્રક્રિયા હોય એમાં નિપજમાં રહેલા જે તત્વોના પરમાણુઓ જે છે એ તત્વોનું કુલ દળ
એ પ્રક્રિયકોમાં રહેલા તત્વોના કુલ દળ અથવા પ્રક્રિયકોમાં રહેલા તત્વોના દળ જેટલું હોવું જોઈએ. આ એનો ખાસ આધાર છે. બરાબર, એટલે તમને દ્રવ્ય સંરક્ષણનો નિયમ અથવા દળ સંરક્ષણનો નિયમ તમને પૂછાઈ શકે છે. બરાબર, અને રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની જરૂરિયાત શા માટે છે એના વિશે પણ પૂછાઈ શકે છે. બરાબર, હવે મિત્રો આ હતો આપણો લેક્ચર નંબર 4. લેક્ચર નંબર 5માં આપણે શું કરશું એની ચર્ચા કરી લઈએ. તો લેક્ચર નંબર 5માં આપણે તમને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય તો રાસાયણિક પ્રક્રિયા અથવા રાસાયણિક સમીકરણ તમે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના સોલ્યુશન લાવશો, એને કઈ રીતના એને સંતુલિત કરશો, એ કઈ રીતના આપણે એને સંતુલિત કરવી, આપણે કયું તત્વ પહેલો પકડીશું અથવા કયું અણુસૂત્ર પહેલા પકડીશું કે જેનાથી એ ફટાફટ સોલ્વ થાય, તો એના જે કઈ પણ તબક્કા છે એના સ્ટેપ છે એના વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું લેક્ચર નંબર 5માં. અને મિત્રો તમને આ મારો વિડીયો ગમે હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો. અને હા મિત્રો, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, કારણ કે અમારી આવનારી જે કઈ પણ અપડેટ્સ હશે એ તમને મળતી રહેશે. બરાબર, ધન્યવાદ.